મિત્રો, 1922 માં આપણા મહાન વૈજ્ઞાનિક એલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે મેં એક ચોપડીમાં રેફરન્સ વાંચ્યું હતું ને, એ 1922નું આજ તમારા સાથે વાત કરવા માંગુ છું. મિત્રો, આઇન્સ્ટાઈન સાહેબ એક જાપાનની મોટી હોટલમાં એક સેમિનારને હાજરી આપવા માટે ગયેલા હતા અને એક હોટલમાં ઉતર્યા હતા. એમને વૈજ્ઞાનિક હતા, રાતના 2-2 વાગે એમને કંઈ તરસ લાગીને ભૂખ લાગી એટલે એણે તરત જ બેલ મારી પોતાના રૂમમાં અને 5 મિનિટની અંદર અંદર જે વેઇટર હતો, જે બેલ બોય હતો, એ તરત જ આવીને એમની સામે ઊભો રહ્યો કે જી સાહેબ, તો કે યાર મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપ અને મને સરસ મજાનું પાણી આપ. 3જી મિનિટે પેલો નાસ્તો, એક સેન્ડવિચ નહીં લેતો આવ્યો અને સાથે એને આપ્યું પાણી. જ્યારે આઇન્સ્ટાઈન સાહેબ સંતુષ્ટ થઈ ગયા એટલે એણે ઓલાને કહ્યું કે થેન્ક યુ. તો પેલો છોકરો ઊભો રહ્યો, બોલ દીકરા શું જોઈએ તારે? તો કે સાહેબ, 2-2 વાગે તમને કામ કરી આપ્યું છે, કંઈક ટીપ બીપ મળે તો એમ કરીને વિચારો. એ તો પોતાનું કામ કરતો હતો, એને એ લોકોની સિસ્ટમમાં હતું એટલે એણે ટીપ માંગી. આઇન્સ્ટાઈને તરત જ શું કર્યું ખબર છે? એક ટેબલ ઉપરથી, ત્યાં ટેબલ ઉપર જ એક કોરો કાગળ પડેલો હતો હોટલનો, એના ઉપર કંઈક લખી અને એ ચિઠ્ઠી એને આપી દીધી, આલે આ તારી ટીપ. હવે બરોબર આ વસ્તુને 50-60 વર્ષ થઈ ગયા ને, ત્યારે હમણાં 1982 ને 90 સાલની આસપાસ એ જે ચિઠ્ઠી લખીને આપી હતી ને, એના 3.5-4 કરોડ ડોલર્સમાં એની ઓક્શન થયું, એટલે કે હરાજી થઈ, ખૂબ ઊંચી કિંમતે થઈ. બધા હેરાન થઈ ગયા કે આ એક નાની ચિઠ્ઠી લખી છે એનું આટલું મોટું કિંમત મળી. તરત જ ઓલે કહ્યું કે ભાઈ ચિઠ્ઠીમાં ક્યાં લિખા એ દેખાઓ, એમ કરીને બધાએ જોયું, વાંચ્યું હતું. આઇન્સ્ટાઈને ઇંગ્લિશમાં બહુ સરસ લખ્યું હતું, એનો હું ગુજરાતી અનુવાદ કરું. એમાં લખ્યું હતું કે આજના યુગમાં માણસ અશાંત થઈને ભૂખ તરસ નિંદરને સાઈડમાં મૂકીને અથાક મહેનત કરીને ભાગદોડ કર્યા કરે છે, સફળ થવા માટે, પૈસો કમાવા માટે કે પોતાનું સમાજમાં નામ થાય એટલા માટે એ જે ભાગાદોડી કરે છે ને, એમાં એને શાંતિ મળતી નથી. શાંતિ જીવનમાં ક્યારે મળે છે? કે જ્યારે તમે મનથી શાંત રહો, તમે સહનશક્તિ કેળવો, તમે ધીરજ કેળવો અને સાથે સાથે તમે તમારી જાતને પ્રેમ તો કરો જ, પણ સમાજમાં જેટલા બી જીવો છે એ બધાને પ્રેમ કરો. અને તમે જોશો કે આટલું કર્યા પછી કે એક કરોડાધિપતિને જે નીંદર નથી આવતી, એવી સુંદર અને વધારે સારી નીંદર તમને આવશે. કરોડાધિપતિ જેટલો શાંત નથી, સુખી નથી, એટલા તમે શાંત અને સુખી થશો. બસ મિત્રો, આજના વિડીયોથી તમને એ જ કહેવા માગું છું, હંમેશા ધૈર્ય રાખો, શાંતિ રાખો, આત્મભાવ રાખો. ઈશ્વરે આપણે બધાને એક સરખા બનાવ્યા છે, બાકી પછી આપણે આપણી ઉપજ જ સામે થોપીએ છીએ કે નહીં મેં બડા ડૉક્ટર હું, તું ખાલી બુટ પોલિશ કરતા હે, ભાગ ઇધર સે, આપણે એવી રીતે કહીએ છીએ. પણ એવું નથી, ઈશ્વરની નજરમાં, ઈશ્વરના હૃદયમાં ડૉક્ટર પણ એટલો જ છે અને સાથે સાથે પેલો બૂટ પોલિશ કરનારો બી સરખો જ છે. આપણે એ જ શીખ લેવાની છે અને આ શીખ આપણને કોઈ આપી નથી જાતું, ઈશ્વર છે એ આઇન્સ્ટાઈન સાહેબ જેવા મહાન વૈજ્ઞાનિકના દિલમાં અને મગજમાં બેસી અને એના મારફત આપણને આ સંદેશો પહોંચાડે છે. ફરક એટલો છે કે આપણે એ સંદેશો અપનાવતા નથી અને એ સંદેશાને આપણા જીવનમાં ઉતારતા નથી. ચલો દોસ્તો, આજનો વિડીયો અહીં સમાપ્ત કરું. આશા છે જરૂરથી તમે આ વાત બીજી વાર જોશો અને સમજશો અને જીવનમાં એને અમલ મૂકશો. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.